साबरकांठा જિલ્લાના હિંમતનગર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી। તેમાં સાબરકાંઠાના લોકોને માત્ર કમરના બટન ઉપર મત આપવા અને મોદીને ગુજરાતમાંથી 26 26 કમર આપવા મતદારોને જણાવ્યું હતું। તો કોંગ્રેસ જૂથ ગાલી ગલોચી એ જ એમનો કાયદો બની ગયો છે। 23મી એપ્રિલના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે। ત્યારે હાલ ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ચૂંટણી સભા સંબોધી હતી, જેમાં ભાજપ કાર્યકરો આગેવાનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની ઉપણી પડી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના મતદારોને કહ્યું કે 2014માં મને બેસાડ્યો હતો, દરવાજા સુધી લઈ ગયા, બીજા 5 વર્ષ આપો, અંદર જાઓ અને 5 વર્ષ સુધી ઈમાનદારીપૂર્વક આપની સાથી ફૂલે એવું કામ કરું। સરદાર વલ્લભભાઈ અને ગાંધીના આ ગુજરાત મારા પડખે ઊભું છે, એ મારી તાકાત છે, દુનિયામાં માથું ઊંચું થાય એવું મેં કર્યું છે, મને એ નથી જે શીખવીને મોકલ્યો હતો એનું 4 ગણું કરી દીધું છે। જે દેશમાં પોલીસે ટોપરના લડતા હોય એ પણ પ્રધાનમંત્રી બનવા હાર તોરા પહેરી નીકળી પડ્યા છે। દિલ્હીવાળા પણ પૈતૃક સંપત્તિ સમજી એ પણ નીકળ્યા છે। 2019માં દેશ એના માટે મતદાન કરવા જઈ રહ્યું છે કે આવનારા 5 વર્ષ સુધીમાં એટલું આગળ વધે કે હાલ અર્થવ્યવસ્થામાં 6ઠા નંબરે લાવી દીધું છે, હવે પહેલા ક્રમે પહોંચવાનો ઈરાદો છે। કોંગ્રેસ મોદીનું નામ ખરાબ થાય એવી ભાષા વાપરે છે, તેમના અધ્યક્ષ એવું બોલે છે કે ગુજરાતી જતું કરે છે, આખા દેશ જોઈ રહ્યો છે કે એક નવી લહેર દેખાઈ રહી છે, એમને હવે આખો સમાજ છોડ દેખાય છે, હવે નવું લાગે છે, ચોકીદાર ચોર છે, પહેલા ચાવાળાને હવે ચોકીદારને ચોર કહે છે, એ જ જામીન પર છે। 23મી તારીખે કમરના બટન ઉપર મતદાન કરી 26 સીટો ઉપર કમર ખીલવા મતદારોને કર્યું હતું। તો આ પ્રસંગે 5 લોકસભા સાબરકાંઠા અરવલ્લી બેઠકના ઉમેદવાર દીપસિંહ રાઠોડ, જીતુ વાઘાણી, જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય હિતુ કનોડિયા, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, સાબર ડેરીના ચેરમેન મહેશભાઈ પટેલ, જેડી પટેલ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। સંજય રાવલ, જેડેશ ટીવી, હિંમતનગર। આ વિકાસની નવી ઊંચાઈઓ પર દેશને લઈ જવો છે, અને હું તો ભાઈ તમે જ મને મોટો કર્યો છે, જે છું એ બધું તમારા કારણે છું, તમે જ મારું ઘડતર કર્યું છે, અને એટલે આજે ફરી એકવાર હું ગુજરાત પાસે 26 કમળ એના આશીર્વાદ લેવા આવ્યો છું। છવ્વીસે 26 કમળ, અને ગુજરાતમાં જેને પણ તમે કમળ દબાવશો ને એ મોદીના ખાતામાં જ જવાનું છે, એ મોદીના ખાતામાં જ જવાનું છે। ભાઈઓ બહેનો, જે લોકો ચોકીદારને ચોર કહેતા હતા એને આપણે તગડો જવાબ આપી દીધો છે। તમે મને કહો કે દેશને ચોકીદાર જોઈએ કે ના જોઈએ, ચોકીદાર મજબૂત હોવો જોઈએ કે ના હોવો જોઈએ, ચોકીદાર શક્તિશાળી હોવો જોઈએ કે ના હોવો જોઈએ, આપણો દેશ મજબૂત બનવો જોઈએ કે ના બનવો જોઈએ। આજે જ્યારે હું ચોકીદારની વાત કરું છું ત્યારે આપ સૌને એક સંકલ્પ લેવા વિનંતી કરું છું, આપણે બધા એક સંકલ્પ લઈશું અને હું કહીશ પછી તમારે બોલાવવાનું છે, ઘર ઘર મેં હૈ ચોકીદાર બોલશો, ઘર ઘર મેં હૈ ચોકીદાર બોલશો, હું સૂત્ર બોલાવીશ અને પૂરી તાકાતથી બોલજો, બે હાથ ઉપર કરીને બોલજો, ભ્રષ્ટાચાર્યો હોશિયાર, ભ્રષ્ટાચાર્યો હોશિયાર, ભગોડો પર કાનૂની બાર, બંધ હુઆ કાલા કારોબાર, દેશ દ્રોહીઓ પર પકડા પ્રહાર, આતંક પર હો આખરી વાર,
दुश्मन हो जा खबरदार, घुसपैठिए भागे सीमा पार, टूटेगी जात पात की दीवार, वंशवाद की होगी हार। आप सबनों खूब खूब आभार, मारी साथे पूरी ताकत से बोलो भारत माता की, भारत माता की। धन्यवाद, आभार माननीय प्रधानमंत्री श्रीए। एक भारत श्रेष्ठ भारत निर्माण नो संकल्प, फिर एक बार